કરેલા કર્મ બધાને ભોગવવા પડે છે. કર્મ જો તેરે આ માણસો બધા ખોટા, પછી આમ નડે ને તેમ નડે ને ઓલું નડે ને, હશે નડતું, પણ સૌથી વધારે મને એવું લાગે કે માણાના કર્મ નડે છે. હા, ગ્રહોય નડતા હશે કદાચ કોઈને, પણ એ નડે ને એના કરતાંય ઝાઝા પોતાના કર્મો માણાને નડે. કર્મ જો તેરે અચ્છે હે તો તકદીર તેરી દાસી હે, દિલ જો તેરા અચ્છા હે તો ઘર મે મથુરા કાશી હે. માણાનું કર્મ સારું હોય તો માણા સર્વ રીતે બહુ સુખી થાય છે. અને જિંદગીમાં શું છે ભાઈ, જિંદગી કોઈની સારી કોઈની મોળી, કોઈની સુખપ્રદ કોઈની દુઃખપ્રદ, આનું કારણ પોતાના કર્મ છે. ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી. ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી, હસાવતો ને રડાવતો રાગ છે જિંદગી, આખીર તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી, કરેલા કર્મનો હિસાબ છે જિંદગી. અને માટે વાલા ભક્તો, મારે ને તમારે સુખી થવું હોય તો કર્મ કરવામાં ધ્યાન રાખો. અને જે જે જેવા કર્મ કરે એ નરકમાં જાય. ત્યારે પરીક્ષિત રાજા એટલું પૂછ્યું કે નરકમાં ન જવું હોય તો શું કરવું. અધુનેહ મહાભાગ યથેવ નરકાન નરહ નાનોગ્ર યાતનાન એતાન તન્મે વ્યાખ્યા તુમરહસી. હે સુખદેવજી મહારાજ, નરકમાં ન જવું હોય તો શું કરવું. સુખદેવજી કહે છે કે તો એને તન મન અને વચનથી કોઈ દી પાપ ન કરવું. અને કદાચ બાય મિસ્ટેક ભૂલથી પાપ થઈ જાય તો એનું પ્રાયચિત કરી લેવું. અને પરીક્ષિતે ત્યારે એટલું પૂછ્યું કે કદાચ એટલા બધા પાપ થઈ ગયા હોય કે એનું પ્રાયચિત પણ ન થઈ શકે એમ હોય. કેટલાક પ્રાયચિત કરવા, જેમ જેસલે કહ્યું હતું કે જેટલા માથાના વાળ તોરી રાણી એટલા કુકર્મો મેં કર્યા, તો પછી શું કરવું. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે તો બે વસ્તુ છે, એક ઈશ્વરની ભક્તિ અને બીજી સત્પુરુષની સેવા, એ જન્મ જન્મના પાપને બાળીને રાખ કરે છે. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણાઃ અગમ દુન્વંતિ કાર્ત્સ્યેન નિરાહારમિવ ભાસ્કરઃ. હે રાજા, ખૂબ બધો મેઘરવો હોય અને આમ રસ્તો દેખાતો ન હોય, આખી પૃથ્વી મેઘરવાથી ભરાઈ ગઈ હોય, પણ એક સૂર્ય ઉદિત થાય અને મેઘરવો દૂર થઈ જાય, વાતાવરણ ચોખ્ખું બની જાય, એમ ઈશ્વરની ભક્તિ સૂર્ય સમાન છે. એ કરેલા પાપથી જે ધૂંધળી જિંદગી એને ચોખ્ખી કરી નાખે. માટે ઈશ્વરની ભક્તિ, કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા. અને બીજો ઉપાય, ન તથા યજવાન રાજન પૂયેત તપ આદિભિ યથા કૃષ્ણાર્પિત પ્રાણ તત્પુરુષ નિષેવયા. અને ભગવાનના કોઈ સારા સત્પુરુષ સાધુ હોય કે ભગવાનના ભક્ત, એની સેવાથી પણ એના પાપ બળીને રાખ થઈ જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવી વાત કરી, મહારાજ કે કોઈ એવા પાપ કર્યા હોય, મરીને નરકમાં જાય એવા પાપ કર્યા હોય, પણ જો એના ઉપર કોઈ ભગવાન કે ભગવાનના સંતનો રાજીપો થાય તો એ જીવ મરીને આને આ જન્મે ભગવાનના ધામમાં જાય. આટલી શક્તિ ભક્તિમાં અને સત્પુરુષના રાજીપામાં છે. અને મહારાજ કે કોઈ એવા પુણ્ય કર્યા હોય, મરીને સ્વર્ગમાં જાય એવા પુણ્ય કર્યા હોય, પણ જો કોઈ ભગવાન કે ભગવાનના સંતનો દ્રોહ કરે તો એ મરીને નરકમાં જાય. એટલે મારા તમારા જીવનમાં એક ચીજ, પહેલું તો પાપ કરવું જ નહીં, થઈ ગયા હોય એનું પ્રાયચિત કરવું, અને બહુ ઝાઝા હોય તો ઈશ્વરની ભક્તિ કરવી અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા, એનો રાજીપો
ભલભલાની ભાગ્યની રેખાઓ બદલી નાખે।